गुड मॉर्निंग स्टूडेंट्स, कम छो बधा? मजा माने तो चलो आज आपणे धोरण 4 માં અંગ્રેજી કયો વિષય કરીશું? અંગ્રેજી. તો બધા પેજ નંબર આપણે ઇંગ્લિશમાં પેજ નંબર 53 આજે આપણે કરીશું. પેજ નંબર 53 થી આપણે શરૂઆત કરીશું. લગભગ તો આજે આપણે પૂરો જ થઈ જશે, કારણ કે બસ 3 પેજ છે. તો ચલો, આપણી 8મી એક્ટિવિટી છે કે વાક્ય વાંચો અને લખો. જે અહીંયા તમને વાક્ય આપેલું છે તમારે વાંચવાનું છે અને નીચે સારા અક્ષરે લખવાનું છે. તો પહેલું વાક્ય છે કે ધેર ઇઝ અ કેટ ઓન ધ મેટ. આ રીતના બોલતું જવાનું છે અને નીચે લખતું જવાનું છે. પછી બીજું છે કે ધેર આર બોલ્સ ઇન ધ બોક્સ. ત્યાર પછીનું વાક્ય છે કે ઇઝ ધેર એ પેન ઓન ધ ટેબલ. જો ક્વેશ્ચન માર્કવાળું વાક્ય હોય તો આપણે કઈ રીતના બોલીએ? તો કે પ્રશ્ન થતો હોય એવું આપણને તરત આમ ખ્યાલ આવી જવો જોઈએ કે ઇઝ ધેર એ પેન ઓન ધ ટેબલ. પછી ચોથું છે કે આર ધેર બુક્સ ઓન ધ બેગ. પછી છે હાઉ ઓલ્ડ ઇઝ અમિત. હાઉ ઓલ્ડ ઇઝ અમિત. જો છેલ્લે ફૂલ સ્ટોપ આવતો હોય ત્યાં ફૂલ સ્ટોપ મૂકવાનું છે, ક્વેશ્ચન માર્ક આવતું હોય ત્યાં ક્વેશ્ચન માર્ક મૂકવાનું છે. હવે જે એક્ટિવિટી નંબર 9 છે કે ચિત્ર જોઈ પ્રશ્ન વાંચી અને કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરીને લખવાનો છે. તો જો ચિત્ર જોઈએ તો ચિત્ર છે પતંગનું અને પ્રશ્ન છે કે વોટ ઇઝ ઇટ, કે તે શું છે. તો આપણે જોયું ચિત્રમાં કે ચિત્રની અંદર પતંગ છે. તો કૌંસમાં બે જવાબ આપેલા છે, ઇટ ઇઝ એ બુક, ઇટ ઇઝ એ કાઇટ. તો સાચો જવાબ છે ઇટ ઇઝ એ કાઇટ. તો નીચે બધાએ લખવાનું છે કે ઇટ ઇઝ એ કાઇટ. ત્યાર પછી છે વોટ ઇઝ ધીસ. વોટ ઇઝ ધીસ, આ શું છે. તો જે ચિત્ર છે એ ચિત્રમાં શું છે કે આ શું છે, તો આપણે જોયું કે ચિત્રમાં મંકી છે. તો ધીસ ઇઝ એ મંકી કે ધીસ ઇઝ એ ડોન્કી. તો ડોંકી એટલે થાય ગધેડો, મંકી એટલે વાંદરો. તો આપણે ચિત્રમાં છે વાંદરો એટલે જવાબ લખીશું ધીસ ઇઝ એ મંકી, આ વાંદરો છે. પછી ત્રીજું છે કે વોટ ઇઝ ઇટ. વોટ ઇઝ ઇટ, કે તે શું છે. તો ચિત્રની અંદર આપણે જોઈએ તો કે ચિત્ર છે એ છે બનાનાનું ચિત્ર છે. તો ઇટ ઇઝ એ બનાના કે ધીસ ઇઝ એ બનાના, તે કેળું છે કે આ કેળું છે. તો આપણે એમના માટે ખાસ પ્રશ્ન છે એ આપણે ધ્યાનથી જોવો પડે કે વોટ ઇઝ ઇટ, પ્રશ્નમાં ઇટ પૂછવામાં આવેલ છે તો એમનો આન્સર છે એ આપણે ઇટથી જ શરૂઆત થશે, એટલે ઇટ ઇઝ એ બનાના. ત્યાર પછી ચોથું છે કે વોટ ઇઝ ધીસ. વોટ ઇઝ ધીસ, આ શું છે. તો ચિત્રમાં છે ટોમેટો કે ઇટ ઇઝ એ ટોમેટો કે ધીસ ઇઝ એ ટોમેટો, બે જવાબ છે. તો આપણને પ્રશ્ન પૂછવામાં આવેલ છે ધીસથી, તો આપણે આન્સર લખીશું ધીસ ઇઝ એ ટોમેટો. તો નીચે બધાએ લખવાનું છે કે ધીસ ઇઝ એ ટોમેટો. હવે ત્યાર પછી પેજ નંબર 54, આપણે ઉપર પેજ નંબર 54 ઉપર જોઈએ તો એ જ વસ્તુ છે કે વોટ ઇઝ ઇટ, તે શું છે. અહીંયા પ્રશ્ન પૂછવામાં આવેલ છે વોટ ઇઝ ઇટ, તે શું છે. તો આપણે શું કહીએ ચિત્ર જોઈને, કે તે ગુલાબ છે. તો ઇટ ઇઝ એ રોઝ. ઇટ ઇઝ એ રોઝ, કે તે ગુલાબ છે. તો ધીસ ઇઝ એ રોઝ છે એ નહીં આવે, કારણ કે અહીંયા ઇટ છે એટલે આપણે જવાબ છે એ પણ ઇટથી જ આવશે. પછી છે વોટ ઇઝ ધીસ, આ શું છે. જો ધીસથી પ્રશ્ન પૂછવામાં આવેલ છે તો જવાબ છે એ પણ ધીસથી જ આવશે કે ધીસ ઇઝ એ ક્રો, આ કાગડો છે. ધીસ ઇઝ એ ક્રો. પછી છે વોટ ઇઝ ધીસ, આ શું છે. તો ધીસ ઇઝ એ બસ, આ બસ છે. તો નીચે બધા એ લખવાનું છે કે ધીસ ઇઝ એ બસ. અને ત્યાર પછી છે વોટ ઇઝ ઇટ, તે શું છે. તો ઇટથી પ્રશ્ન પૂછવામાં આવેલ છે એટલે જવાબ છે એ પણ ઇટથી આવશે કે ઇટ ઇઝ એ બોલ, તે બોલ છે, દડો છે. ઇટ ઇઝ એ બોલ. અને હવે નીચે છે કે આઈ એમ પ્લેઇંગ. મતલબ જો અંગ્રેજીમાં ક્રિયાપદનું ચાલુ વર્તમાનકાળ દર્શાવવા માટે, મતલબ કે જે ક્રિયા ચાલુ હોય એ દર્શાવવા માટે જે ક્રિયાપદ હોય એમના અંતે શું મૂકવામાં આવે છે, તો કે આઈ એન જી. શું મૂકવામાં આવે છે, તો કે આઈ એન જી મૂકવામાં આવે છે. હવે નીચે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે મોનું ઇઝ ક્લાઇમ. મોનું ઇઝ ક્લાઇમ્બિંગ એ ટ્રી, કે મોનું છે એ ઝાડ પર ચડી રહ્યો છે.
અત્યારે એ ક્રિયા ચાલુ છે એટલા માટે ક્લાઇમ્બિંગ ing. પછી છે સીતા ઇઝ ફ્લાઇંગ એ કાઇટ. સીતા છે એ પતંગ ઉડાવી રહી છે, તો એ ક્રિયા ચાલુ છે એટલા માટે ફ્લાઇંગ flying ફ્લાઇંગ. હવે એવા જુઓ નીચે ક્રિયાપદોનો આપણે અભ્યાસ કરીએ, મતલબ કે જે સ્પેલિંગ છે એ આપણે જોઈ લઈએ. તો સ્ટેન્ડ, તો સ્ટેન્ડિંગ, સ્ટેન્ડ લખેલું હોય તો એમાં છેલ્લે આઈએનજી મૂકીને સ્ટેન્ડિંગ. પછી છે ટોકિંગ, ટોકિંગ એટલે કે વાતો કરી રહ્યો છે. પછી ઇટિંગ, ઇટિંગ એટલે ખાઈ રહ્યો છે. પછી સ્લીપિંગ, સ્લીપિંગ એટલે કે સૂઈ રહ્યો છે. પછી છે પુલિંગ, પુલિંગ એટલે કે ધકેલી રહ્યો છે. પછી છે લાફિંગ એટલે કે હસી રહ્યો છે. પછી ફ્લાઇંગ એટલે કે ઉડાડવું, કે એ ઉડાડી રહ્યો છે એવી રીતે. પછી છે ડ્રોઈંગ, તો એ ડ્રોઈંગ કરી રહ્યો છે, મતલબ તો એમના માટે આઈએનજી છેલ્લે ડ્રોઈંગ. પછી છે કેચિંગ, catch, પછી આઈએનજી કેચિંગ, પકડી રહ્યો છે. ત્યાર પછી વોકિંગ, ચાલી રહ્યો છે. પછી જમ્પિંગ એટલે કે કૂદકો મારી રહ્યો છે, કૂદી રહ્યો છે. પછી ડ્રિંકિંગ એટલે કે પી રહ્યો છે. પછી પુશિંગ એટલે કે ધકેલી રહ્યો છે. ત્યાર પછી ફોલિંગ, ફોલિંગ એટલે કે આપણે ફોલિંગ એટલે કે કહેવાય ને કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ આ રીતના જે જમ્પ મારીને જાય કે કૂદાકૂદ કરે એમને કહેવાય ફોલિંગ. પછી છે ક્રાઇંગ, crying ક્રાઇંગ એટલે કે રડી રહ્યો છે. પછી છે રીડિંગ. ત્યાર પછી થ્રોવિંગ, રીડિંગ એટલે કે વાંચી રહ્યો છે, થ્રોવિંગ એટલે કે પકડી રહ્યો છે, કેચ કરી રહ્યો છે એવી રીતના. પછી કિકિંગ એટલે કે લાત મારી રહ્યો છે, કિક, તો છેલ્લે આઈએનજી લગાડીને કિકિંગ. તો આવા આપણે શબ્દ છે એ જોયા. હવે એમના ઉપરથી આપણે જુઓ પાછળ જોઈએ, તો પાછળનું જે પેજ છે, પેજ નંબર 54 આપણે જોઈએ તો કે જે ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલા ક્રિયાપદોને આઈએનજી સાથે લખી અને ખાલી જગ્યા પૂરવાની છે. કૌંસની અંદર જે સ્પેલિંગ આપેલો છે એમાં છેલ્લે આઈએનજી લગાડીને ખાલી જગ્યા પૂરવાની છે. તો એમાં પહેલું છે આઈ એમ ખાલી જગ્યા માય ટીથ. જો બ્રશ લખેલું છે તો આપણે છેલ્લે આઈએનજી બ્રશિંગ, આઈ એમ બ્રશિંગ માય ટીથ. બીજી ખાલી જગ્યામાં સોનલ ઇઝ ખાલી જગ્યા ધેર, તો સ્ટેન્ડ, તો સ્ટેન્ડિંગ શું લખવાનું, standing સોનલ ઇઝ સ્ટેન્ડિંગ ધેર. ત્રીજું છે તારક ઇઝ ખાલી જગ્યા એ બુક, તો રીડ, તો રીડિંગ reading રીડિંગ. પછી છે ધ બોયઝ આર ખાલી જગ્યા, તો ટોક, તો આવશે ટોકિંગ. પછી મોહન ઇઝ ખાલી જગ્યા ધ બોલ, તો થ્રો, તો એમાં આવશે થ્રોઈંગ throwing થ્રોઈંગ, મોહન ઇઝ થ્રોઈંગ ધ બોલ. ત્યાર પછી છે ધ કેટ ઇઝ ખાલી જગ્યા ઓન ધ મેટ, તો સ્લીપ, તો એમાં લખવાનું છે સ્લીપિંગ. વી આર ખાલી જગ્યા એપલ્સ, તો ઈટ, તો ત્યાં લખવાનું છે ઈટિંગ. ધ મંકી ઇઝ ખાલી જગ્યા, તો જમ્પ, તો જમ્પિંગ. પછી હર્ષા ઇઝ ખાલી જગ્યા ટુ સ્કૂલ, ગો લખેલું છે તો ગોઈંગ, હર્ષા ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. પછી છે આઈ એમ ખાલી જગ્યા એ કાઇટ, તો ફ્લાય લખેલું છે તો ફ્લાઇંગ, આઈ એમ ફ્લાઇંગ એ કાઇટ. અને ત્યાર પછી 11 નંબરની એક્ટિવિટી છે કે જુમ્બો મેટ્સ મોન્ટી, વાર્તાના આધારે આપેલા પ્રશ્નોના યોગ્ય ઉત્તર ફરતે તમારે રાઉન્ડ કરવાનું છે. હવે જે જુમ્બો છે એ એક હાથીનું નામ છે અને મોન્ટી છે એ એક મંકીનું નામ છે, વાંદરાનું નામ છે. હવે એ બંને મળે છે તો અહીંયા આપણે એમના આધારે જે પ્રશ્ન આપેલા છે કે હુ ઇઝ એન એલિફન્ટ, જે હાથી છે એ જુમ્બો છે કે મોન્ટી છે, તો કે જુમ્બો છે, એમનું નામ છે જુમ્બો, એટલે જુમ્બો ઉપર રાઉન્ડ કરવાનું છે. પછી છે હુ હેઝ એ ડ્રમ, કે કોની પાસે ડ્રમ છે, તો કે જે હાથી છે એમની પાસે ડ્રમ છે, એટલે જુમ્બો એમની ઉપર રાઉન્ડ. ત્રીજું છે હુ ઇઝ નોટી, એટલે કે નખરાળું કોણ છે એમ, તો હુ ઇઝ નોટી, તો એમાં આવશે જુમ્બો, કે જે હાથી છે એ ખૂબ જ નખરા કરતો હોય છે, એટલે ત્યાં આવશે જુમ્બો.
चौथी खाली जगह है वोट इज जुम्बो डोइंग, जुम्बो से शू कर रो तो के रनिंग अवे एट्ले कि आम आगड़ आग दौड़ जाए दौड़ी रो। पची है वोट इज जुम्बो होल्डिंग, वोट इज जुम्बो होल्डिंग तो बेल्स शू आवशे बीई डबल एल एस बेल्स। पची है जुम्बो कैन रीच द बनानास तो यस कैन नो तो जवाब आवशे नो। पची है वोट इज जुम्बो डोइंग, जुम्बो है शू कर रो तो सेकिंग द ट्री। अने आठमू जे छे के हु इज स्लीपिंग ऑन ध ट्री के झाड़ पर कोण सूई रू है तो के ए मंकी, कोण सूतू है मंकी। वोट इज द नेम ऑफ द मंकी तो मंकी नु नाम है मोन्टी एटले मोन्टी उपर राउंड। पची है हु इज फॉलिंग डाउन, झाड़ पर कोण नीचे पड़ी जाए फॉलिंग एट्ले कि पड़व एम तो हु इज फॉलिंग डाउन तो मोन्टी, कोण पड़ी जाए झाड़ पर मोन्टी एट्ले मोन्टी उपर राउंड। हवे त्यार पछी अपनी लास्ट एक्टिविटी छे अपना लिथानी अंदर पण जे बारमी एक्टिविटी छे के जुम्बो मेट्स मोन्टी वार्ताना आधारे कौंसमां आपेला शब्दोमांथी योग्य शब्द वडे खाली जग्या पूरो। कौंसमां जे बे शब्द आपेला छे एमांथी जे योग्य शब्द होय ए मूकीने खाली जग्या पूरवानी छे। तो पहली खाली जग्या छे जुम्बो इज एन खाली जग्या एलिफंट के डॉग, जुम्बो छे ए हाथी छे के डॉग कूतरो छे तो जवाब आवशे एलिफंट, जुम्बो इज एन एलिफंट। पची बीजू है कि खाली जगह हेज ए ड्रम, जुम्बो के मोन्टी कोना पास ड्रम है तो कि जुम्बो पास एट्ले जुम्बो हेज ए ड्रम। त्रीजी है कि जुम्बो इज स्टेडिंग इन ध खाली जगह, क्या ऊबो है रिवर एट्ले कि नदीना कांठे के मिडल के वच्चे ऊबो है तो कि मिडल, जुम्बो इज स्टेडिंग इन ध मिडल। चौथी खाली जगह है कि जुम्बो इज खाली जगह इन ध मिडल तो आवशे स्टेडिंग, सीटिंग के स्टेडिंग तो साचो जवाब आवशे स्टेडिंग केम के ए ऊभो छे। पछी छे जुम्बो इज खाली जग्या गुड के नोटी तो आवशे नोटी, जुम्बो इज नोटी। पछी जुम्बो इज खाली जग्या हंगरी के सेड तो हंगरी, जुम्बो छे एमने भूख लागी होय छे जुम्बो इज हंगरी। पछी छे जुम्बो इज होल्डिंग ध खाली जग्या, जुम्बो इज होल्डिंग द खाली जगह ड्रम के बेल्स तो जवाब आवशे बेल्स। आठमू छे के जुम्बो इज खाली जगह ध बेल्स होल्डिंग के रिंगिंग तो जवाब आवशे होल्डिंग, जुम्बो इज होल्डिंग द बेल। पची छे जुम्बो इज खाली जगह थ्रो द टेन्ट जम्पिंग के लुकिंग तो जवाब आवशे लुकिंग, जुम्बो इज लुकिंग थ्रो द टेन्ट। पची छे जुम्बो इज खाली जगह अवे तो लुकिंग के रनिंग तो आवशे रनिंग, जुम्बो इज रनिंग अवे। पची छे ऑल आर खाली जगह स्लीपिंग के स्टेडिंग तो के स्लीपिंग, ऑल आर स्लीपिंग। बारमी खाली जगह छे के जुम्बो इज नियर ध खाली जगह ट्री एप्पल के बनाना तो जवाब आवशे बनाना। पची छे जुम्बो इज खाली जगह ध ट्री सेकिंग के क्लाइम्बिंग तो जवाब आवशे सेकिंग ध ट्री। चौदमी खाली जगह छे मंकी इज खाली जगह ऑन ध बनाना ट्री सीटिंग के स्लीपिंग तो जवाब आवशे स्लीपिंग, ए मंकी इज स्लीपिंग ऑन ध बनाना ट्री। पची छे मोन्टी इज ए खाली जगह मंकी के माउस तो जवाब आवशे मंकी, मोन्टी इज ए मंकी। अने छेल्ली आपणी जे 16 नंबरनी खाली जगह छे के ध मंकी इज खाली जगह डाउन सीटिंग डाउन के फॉलिंग डाउन तो जवाब आवशे फेलिंग डाउन, ए आवशे अहीं फेलिंग डाउन, ध मंकी इज फेलिंग डाउन। तो અહીંયા જે આપણો લીથો છે એ પણ પૂરો થાય છે, એટલે આજે જે કાંઈ એક્ટિવિટી કરાવેલી છે એ બધાએ હોમવર્ક નથી આપતી એટલે બધાએ વ્યવસ્થિત બધા પેજમાં જે જે ખાલી જગ્યા છે કે રાઉન્ડ કરવાના છે કે બધું તમારે સારા અક્ષરે અને ભૂલ કર્યા વગર લખવાનું છે અને સાથે સાથે યાદ પણ રાખવાનું છે, કારણ કે એક્ઝામમાં આ બધું તમને પૂછવામાં આવે તો તમને આવડવું જોઈએ।
तो एटले हूँ एक्स्ट्रा होमवर्क लखवानुं काई आपती नथी, रफ नोटनी अंदर लखवानुं काई आपती नथी, एटले बधा आ रीतना व्यवस्थित लीथो छे ए पूरो करी लेशे। वच्चे कोईने बाकी रही गयुं होय तो ए पण कोईनो लीथो लई अथवा तो फरीथी विडियो ऑन करी अने तमे लीथो छे ए पूरो करवानो छे। बस तो आजना लेक्चरमां आपणे आटलुं करीशुं, ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં। થેન્ક યુ।